ફ્રેન્ડ્સ, હું છું ગીતા ગોસ્વામી, ઇંગ્લિશ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીએ ક્લોઝિસ, એટલે કે ઉપવાક્ય. ક્લોઝિસને સમજવા માટે આપણે સૌથી પહેલા સેન્ટેન્સ સમજીએ. સેન્ટેન્સ એટલે કે વાક્ય. વાક્ય છે તે શબ્દોનો એવો સમૂહ છે કે જેનો પૂર્ણ અર્થ આપણને મળે છે. અને ઉપવાક્ય છે તે વાક્યનો જ એક ભાગ છે, એટલે કે ક્લોઝ છે તે સેન્ટેન્સનો જ એક પાર્ટ છે. ઉપવાક્ય એટલે કે ક્લોઝિસ ને તેને પોતાનો સબ્જેક્ટ એટલે કે કર્તા હોય છે અને તેને પોતાનું પ્રેડિકેટ હોય છે. તેને આપણે ડેફિનેશનથી સમજીએ તો એ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ ફોર્મ્સ એ પાર્ટ ઓફ એ સેન્ટેન્સ હેઝ અ સબ્જેક્ટ એન્ડ એ પ્રેડિકેટ ઇઝ કોલ્ડ એ ક્લોઝ. પ્રેડિકેટની અંદર આવશે ફાઇનાઇટ વર્બ ઓફ ઇટ્સ ઓન. ક્લોઝ છે તે એવા શબ્દોનો સમૂહ છે કે જે વાક્યનો એક ભાગ બનાવે છે, અને તે વાક્યનો એક ભાગ એવો હોય છે કે જેની અંદર સબ્જેક્ટ એટલે કે કર્તા હોય છે અને પ્રેડિકેટ પણ હોય છે. પ્રેડિકેટની અંદર વર્બ એટલે કે ક્રિયાપદ હોય છે, તેને આપણે કહીશું ક્લોઝ એટલે કે ઉપવાક્ય. હવે સબ્જેક્ટ અને પ્રેડિકેટ શું છે તે સમજીએ. તો અહીંયા સબ્જેક્ટ છે ધ હુ ઓર વોટ ઇઝ અ સેન્ટેન્સ અબાઉટ, કે વાક્ય કોના વિશે છે તે આપણને સમજમાં આવે, કે આ વ્યક્તિ વિશે કે આ વસ્તુ વિશે વાક્ય છે તે જે નામ હોય છે તેને આપણે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ કહીએ છીએ. અને પ્રેડિકેટ છે તે ધ એક્શન ઇન અ સેન્ટેન્સ, એટલે કે વાક્યની અંદર જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવતા શબ્દોને પ્રેડિકેટ કહેવાય છે. પ્રેડિકેટની અંદર એકલું વર્બ એટલે કે ક્રિયાપદ હોઈ શકે છે અને ક્રિયાપદની સાથે બીજા શબ્દો પણ હોઈ શકે છે, પણ ક્રિયાપદ એટલે કે વર્બ વિનાનું પ્રેડિકેટ હોતું નથી. હવે આપણે ક્લોઝને જોઈએ તો ધ લાયન રોડ એટલે કે સિંહે ગર્જના કરી. આમાં ધ લાયન છે તે સબ્જેક્ટ એટલે કે કર્તા છે, અને રોડ છે તે પ્રેડિકેટ છે, અહીંયા વર્બ છે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ તો ધ લાયન રોડ લાઉડલી. અહીંયા આ સેન્ટેન્સનો સબ્જેક્ટ છે ધ લાયન, અને રોડ છે તેનું ક્રિયાપદ છે એટલે કે વર્બ છે, અને લાઉડલી છે તે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. તો અહીંયા આપણને સબ્જેક્ટ મળે છે ધ લાયન, અને ધ લાયનને છોડીને બાકીનો જે ભાગ છે, સબ્જેક્ટને છોડીને સેન્ટેન્સનો બાકીનો જે ભાગ છે વાક્યનો, તેને આપણે કહીશું પ્રેડિકેટ. આ છે સિમ્પલ સબ્જેક્ટ અને આ છે સિમ્પલ પ્રેડિકેટ. સિમ્પલ પ્રેડિકેટમાં માત્ર અને માત્ર વર્બ એટલે કે ક્રિયાપદ હોય, અને કમ્પ્લીટ પ્રેડિકેટ હોય તો તેની અંદર ક્રિયાપદની સાથે બીજા શબ્દો પણ આવી શકે છે. તો આને આપણે કહીશું સબ્જેક્ટ એટલે કે કર્તા, અને આને આપણે કહીશું પ્રેડિકેટ એટલે કે વિધેય. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ તો ધ બર્ડ મેડ એ નેસ્ટ એન્ડ ધ નેસ્ટ વોઝ મેડ ઓફ સ્ટ્રો. અહીંયા આપણને વાક્યના બે ભાગ મળે છે. એકમાં છે કે પક્ષીએ માળો બનાવ્યો, અને બીજામાં છે કે માળો છે તે સ્ટ્રોમાંથી બનાવ્યો. તો અહીંયા આપણને એક ભાગ મળે છે તેનો આપણે સબ્જેક્ટ જોઈએ, કર્તા જોઈએ તો ધ બર્ડ છે, અને બીજો ભાગ છે તેનો સબ્જેક્ટ જોઈએ તો છે ધ નેસ્ટ. હવે પછી જોઈએ પ્રેડિકેટ. પ્રેડિકેટમાં બને છે મેડ એ નેસ્ટ, અહીંયા તેનો ક્રિયાપદ છે મેડ, અને અહીંયા તેનો ક્રિયાપદ છે વોઝ મેડ, અને બાકીનો જે ભાગ છે તે આપણને પ્રેડિકેટ રૂપે મળે છે. અહીંયા પણ બાકીનો જે ભાગ છે તે પ્રેડિકેટ રૂપે મળે છે. તો અહીંયા સબ્જેક્ટ અને પ્રેડિકેટમાં કર્તા અને ક્રિયાપદ છે, અને અહીંયા પણ સબ્જેક્ટ અને પ્રેડિકેટમાં કર્તા અને ક્રિયાપદ છે. તો આ વાક્યના એવા બે ભાગ છે કે જેને પોતાનો કર્તા છે અને ક્રિયાપદ છે, તો તેને આપણે કહીશું ક્લોઝ. આનો પણ કર્તા અને ક્રિયાપદ અલગ છે, આનો પણ કર્તા અને ક્રિયાપદ અલગ છે. તો આ એક ક્લોઝ બને છે અને આ બીજો ક્લોઝ બને છે. તો એક વાક્યની અંદર આપણને બે ઉપવાક્ય મળે છે. બે ઉપવાક્યને એન્ડથી જોડીને એક વાક્ય બનાવવામાં આવ્યું છે. તો આ ક્લોઝ છે એ સેન્ટેન્સનો એક ભાગ છે. બે ક્લોઝ ભેગા મળીને એક સેન્ટેન્સ બને છે. હવે આપણે તેના પ્રકાર વિશે જાણીએ તો ક્લોઝના ત્રણ પ્રકાર હોય છે. ત્રણ પ્રકારના ક્લોઝ હોય છે. એક છે મેઇન ક્લોઝ, બીજો છે કોઓર્ડિનેટ ક્લોઝ, અને ત્રીજો છે સબઓર્ડિનેટ ક્લોઝ. મેઇન ક્લોઝ એવો ક્લોઝ છે, એવું ઉપવાક્ય છે કે જેને પોતાનો કર્તા અને ક્રિયાપદ છે, અને તેને પોતાનો મિનિંગ સ્પષ્ટપણે પૂર્ણ રીતે
પૂરો કરવા માટે બીજા કોઈ પર આધાર રાખવો પડતો નથી, વાક્યના બીજા ભાગ પર આધારિત હોતો નથી, તેનો મિનિંગ આપણને એમનામ જ મળે છે. તેને કહીશું આપણે મેઇન ક્લોઝ. અને સબોર્ડિનેટ ક્લોઝ એવો હોય છે કે જેને પોતાનો કર્તા અને ક્રિયાપદ તો હોય છે, પણ તેને પોતાનો મિનિંગ પૂરો કરવા માટે થઈને, એનો અર્થ સ્પષ્ટ કરવા માટે થઈને તેને મેઇન ક્લોઝ પર આધાર રાખવો પડે છે. એટલા માટે તેને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવામાં આવે છે. અને કોઓર્ડિનેટ ક્લોઝ છે તે એવો ક્લોઝ છે કે જે વચ્ચે કન્જંક્શનથી બે વાક્ય જોડાયેલા હોય, તો તેને આપણે બંને વાક્યને કોઓર્ડિનેટ ક્લોઝ કહી શકીશું. તેને આપણે આ એક સેન્ટેન્સ દ્વારા સમજીએ તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે, હી વેન્ટ ટુ સુપરમાર્કેટ એન્ડ બોટ અ લેપટોપ ધેટ વોઝ સ્ટોપ વર્કિંગ ઇન અ વીક. તો અહીંયા હી વેન્ટ ટુ સુપરમાર્કેટ છે તે આપણને મેઇન ક્લોઝ તરીકે મળે છે, કે તે સુપરમાર્કેટ ગયો હતો તેનો મિનિંગ આપણને સ્પષ્ટ રીતે પૂરેપૂરો આટલામાંથી જ મળી જાય છે, તેને બીજા શબ્દોનો આધાર લેવો પડતો નથી. એટલા માટે આને મેઇન ક્લોઝ કહીશું, અથવા તો તેને પ્રિન્સિપલ ક્લોઝ પણ કહેવાય, અથવા તો તેને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ પણ કહી શકાય. તેના પછીનો આપણે બીજો ક્લોઝ લઈએ તો એન્ડ બોટ એ લેપટોપ, આ બને છે કોઓર્ડિનેટ ક્લોઝ, કે આની સાથે એન્ડ થી જોડાયેલો છે એટલા માટે આ બને છે કોઓર્ડિનેટ ક્લોઝ. અને ત્રીજો ક્લોઝ આપણને મળે છે ધેટ વોઝ સ્ટોપ વર્કિંગ ઇન એ વીક. ધેટ વોઝ સ્ટોપ વર્કિંગ ઇન એ વીક એ આપણે ક્લોઝ લઈએ તો તેનો આપણને સ્પષ્ટપણે મિનિંગ મળતો નથી, કે બંધ થઈ ગયું પણ શું બંધ થઈ ગયું. તેના માટે આપણે મેઇન ક્લોઝ પર આધાર રાખવો પડે કે લેપટોપ બંધ થઈ ગયું. તો પોતાનો અર્થ સ્પષ્ટ કરવા માટે આ ક્લોઝને બીજા ક્લોઝ પર આધાર રાખવો પડે છે, એટલા માટે આને સબોર્ડિનેટ ક્લોઝ કહેવાય અને તેને ડિપેન્ડન્ટ ક્લોઝ પણ કહી શકાય. આજે આપણે આ ત્રણે ત્રણ પ્રકાર ક્લોઝના જનરલમાં શીખ્યા. આગળ નેક્સ્ટ વિડીયોમાં આ ત્રણે ત્રણ ક્લોઝ આપણે ડિટેલમાં શીખીશું. આશા રાખું છું આપને સમજાઈ ગયું હશે. તો મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.